તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે. 27 સપ્ટેમ્બર 2021 વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે પ્રભુએ મારા માટે જે સારા કાર્યોનું આયોજન કર્યું છે તેના માટે હું સજ્જ છું. હું સૃષ્ટિના સર્જક દ્વારા અભિષિક્ત અને સશક્ત છું. દરેક બંધન, દરેક મર્યાદા મારાથી તૂટી રહી છે. મારો પ્રભુમાંથી જન્મ થયો છે, તેથી હું દુનિયાને જીતું છું. અને આ તે વિજય છે જેણે દુનિયા પર વિજય મેળવ્યો છે. મારો વિશ્વાસ. હું ઉપર ઊઠું છું, દરેક અવરોધને દૂર કરું છું અને વિજયનો અનુભવ કરું છું, જે પહેલાં ક્યારેય થયો નહોતો. આ મારા ચમકવાનો સમય છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. મારા જીવનમાં પ્રભુનું વચન નિશ્ચિત છે, તે મારા અનુભવ કરતાં નિશ્ચિત છે. પ્રભુનો માર્ગ સંપૂર્ણ છે, તેમનો શબ્દ અજમાવ્યો અને સાચો છે. પ્રભુ મારું આશ્રય, શક્તિ, સંરક્ષક અને ઢાલ છે. હું આજે અને હંમેશા મારા જીવન, આરોગ્ય અને સુખાકારી દ્વારા તેમના પર વિશ્વાસ કરું છું. હું પ્રભુને તેમના શબ્દો પર લઈ જાઉં છું, તેના પર કાર્ય કરું છું, પછી ભલેને મારી જાતને ગમે તેવા સંજોગો અથવા પરિસ્થિતિમાં જોઉં, કારણ કે હું જાણું છું કે તેમના શબ્દમાં અખંડતા છે. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું એક આત્મા છું. મારા આત્મામાં એક મન છે. આત્મા અને મન એક શરીરમાં રહે છે. આત્મા મનને નિર્દેશ આપે છે, મન સાંભળે છે, નિર્દેશન લે છે અને શરીરને સૂચના આપે છે, અને શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે. ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું. પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું મારા સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે.
હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જબડાં, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચનતંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. ઈશ્વરની યોજના પ્રમાણે મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય.